કડોદરામાં પ્રિયંકા ગ્રીન સિટી ખાતે ભીમગર્જના ગ્રુપ કડોદરા દ્વારા માતા શ્રી રમાબાઈ આંબેડકરની 124મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। ભીમગર્જના ગ્રુપ કડોદરા દ્વારા બહોળી માત્રામાં મહારાષ્ટ્રીયન વસ્તી ધરાવતી કડોદરા નગરની પ્રિયંકા ગ્રીન સિટી ખાતે માતા શ્રી રમાબાઈ આંબેડકરની 124મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીની શરૂઆત ખ્યાતનામ ગાયક લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત કરી હતી, જેમાં હાજર રહેલા મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું। જ્યારે સામાજિક અગ્રણી કૃણાલ સોનવણીએ જણાવ્યું હતું કે વીર પુરુષોના ઇતિહાસનું પ્રવચન સાંભળવા કરતા તેઓના પુસ્તકો વાંચન કરવું અને બાળકો પાસે પણ વાંચન કરાવવું જરૂરી છે। આ પ્રસંગે સામાજિક કાર્યકર સુરતથી સુનિતા સોનવણે, હંસરાજ સસાને, કિશોર સિરસાટ, વિજય મૈસુરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। અંતમાં સમતા કલા ગ્રુપ સુરતની ટીમ દ્વારા રમાબાઈ આંબેડકરના જીવન ચરિત્રની ઝાંખી મ્યુઝિકના તાલે આગવી રીતે કરી અને લોકોને મોહિત કર્યા હતા। મેરા નામ આદિનાથ યશવંત કામલે। આજ માતા ત્યાગ મૂર્તિ રમાબાઈ આંબેડકર જી કા જન્મ જયંતિ કા અવસર જો હૈ, જન્મ જયંતિ યહાં મનાઈ જા રહી હૈ ઓર ઉસકે ઉપલક્ષ્ય મેં હમ લોગ યહાં ઉપસ્થિત હુએ। માતા રમાબાઈ કે બારે મેં બતાને જાઓ તો બહુત સે કુછ ચીજે હૈ કે માતા રમાઈ ને અપને જીવન કાલ મેં જીતને કઠિનાઈઓ કા સામના કિયા। બાબા સાહેબ જબ બહાર પઢાઈ કે લિયે ગયે ઉસ સમય મેં માતા રમાઈ મેં અપને ચાર બચ્ચોં કો ખો દિયા, પૈસે કી ઓર ઉપલિયા બીન કર બના કર અપને પરિવાર કો ચલાયા ઓર બાબા સાહેબ કે પઢાઈ મેં ઓર બાબા સાહેબ ને જો સામાજિક કર્તવ્ય જો કારવા ચલાયા ઉસમે કભી ખલલ પૈદા નહીં કિયા। એસા જો ત્યાગ ઓર બલિદાન અગર રમાઈ ને નહીં દેતી તો બાબા સાહેબ આંબેડકર આજ આંબેડકર બાબા સાહેબ આંબેડકરજી હોતે નહીં એસા મેં માનતા। મારું નામ દેવીદાસ ગંભીરભાઈ શિરસાટ। શું પ્રોગ્રામ છે આજે? આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમના ધર્મપત્ની માતોશ્રી રમાબાઈ આંબેડકરનો 124મી જન્મ જયંતિ છે, તે ઉપલક્ષમાં આજ રોજ પ્રિયંકા ગ્રીન સિટી સોસાયટી ખાતે ભીમગર્જના ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને છેલ્લા ગયા 11 વર્ષોથી આ કાર્યક્રમ અમે ઉજવણી કરીએ છીએ, પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે આ કાર્યક્રમો થયા નહીં, પણ આજે અમને ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે કે 150 લોકોની પરમિશન મળી તે પ્રમાણે આજ રોજ અમે 100-125 લોકોનું આયોજન અમે કર્યું હતું, તેમાં અમે 60-70 લોકોનું આયોજન થયેલ છે। ભીડ થયેલ નથી, સોશિયલ ડિસ્કશનનું પાલન કરીએ છીએ। અને આજ રોજ સુરત મહાનગરપાલિકા માજી કોર્પોરેટર લીલાબેન સોનવને, એમના સુપુત્ર કુણાલભાઈ સોનવને, તેમજ પવન દાદા કરડક, એમના કલાવંત અધ્યક્ષ કામડે દાદા, તેમજ વંચિત બહુજન આઘાડીના ગુજરાત પ્રદેશ પ્રભારી હંસરાજ સસાને સાહેબ, તેમજ મહિલા અધ્યક્ષ સુનિતાબેન સોનારબેન, નાસિકથી આવેલ અમારતા આદરણીય પુરુષોત્તમ ખડકાળે સાહેબ, આ સૌ અમારી વચ્ચે ઉપસ્થિત રહીને આમના બહુજન સમાજને એક માર્ગદર્શન આપીને ગયા છે। અને ચોક્કસ રીતે અમે સૌ સક્ષમ થશું અને આગળના આવનારી 14 એપ્રિલ જે ગુજરાત ગવર્મેન્ટ અને ગોડલાઈન્સ દેશના કોરોનાની મહામારી જો પૂર્ણ થઈ અને અમને જો મોકો મળ્યો તો અમે ચોક્કસ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ 131મી જન્મ જયંતિ ધૂમધામથી સાજરી કરશું અને સમાજ પ્રતિ અમે એક ઉત્સાહ અમે સાજરું કરશું એવી અમે અપેક્ષા બાગડીએ છીએ। અને અમને કોઈ સરકાર તરફથી કડોદરા નગરપાલિકા તરફથી કોઈ સહાય આપવામાં આવતી નથી, અમે લોકો ચર્ચા કરીએ છીએ અમારા સમાજના લોકોએ અને બીજા સમાજના લોકો જે છે એ લોકો એક એમના મનની અંદર એક ભાવના હોય છે કે એક વિચાર એ લોકો મનની અંદર પેદા થાય છે કે આ બહુજન સમાજ જે અમને બૌદ્ધ સમાજ કહેવામાં આવે છે આ સમાજને નગરપાલિકા દ્વારા કે અથવા કોઈ નગરસેવકો દ્વારા અથવા કોઈ રાજનેતા દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે, પણ છેલ્લા 10 વર્ષથી અમને કોઈ આર્થિક મદદ કરેલ નથી। અમે જે કરીએ છીએ પોતાના પૈસાથી, પોતાના ફૂલના પાકડીથી સમાજના સૌ મળીને આ પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ।